હાય ફ્રેન્ડ્સ, ફરી એકવાર તમારી સામે આજે આ ન્યૂ વિડીયોઝ લઈને હાજર છું. તો આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 15 પાઠ 16 કુદરતી તેના નવનીતના પ્રશ્નો તરીની સમજૂતી મેળવીએ. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તે પહેલાં જો તમે અમારી આ ચેનલમાં નવા હોય તો અમારી આ ચેનલને લાઇક કરો, એટલે કે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ના ભૂલતા, જેનાથી અમારા જે વિડીયોઝ છે એ તમને રોજના રોજ એટલે કે તેમની નોટિફિકેશન મળતી રહે. તો શરૂ કરો વિડીયો. આજે પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો. બાબુના સ્વર્ગના અનુભવો તમારા શબ્દોમાં લખો. ઉત્તર, એક પુણ્ય બાબુને હાથે થયું, એના પ્રતાપે બાબુને એક દિવસ સ્વર્ગમાં રહેવાનું લાવવું મળ્યું. બે દેવદૂતોએ બાબુને ફૂલની જેમ ઉચકી લીધો. તેઓ આકાશમાં ઉડવા લાગ્યા, પરંતુ ઠંડા વાદળામાંથી પસાર થતા બાબુને છીક આવી ગઈ. ત્યાં તો તરત જ એક અપ્સરાએ આવીને એના રેશમી લુગડાથી બાબુનું નાક લૂછ્યું. બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો. ત્યાં ભાતભાતના ઝાડ, વેલા, ફૂલ હતા. પાણીના ફુવારા ઉડતા હતા અને ચારે બાજુ સુગંધ ફેલાયેલી હતી. ત્યાંથી બાબુ મોટા મહેલમાં દાખલ થયો. ત્યાં દરબાર ભરાયો હતો. સિંહાસન પર ઇન્દ્રરાજ બિરાજેલા, નાચગાન ચાલતા હતા. બાબુ પ્રવેશતા જ નાચગાન બંધ થઈ ગયા. બાબુને જોઈ ઇન્દ્રરાજ તરત જ ઊભા થઈ ગયા અને આવો બાબુરાજ કહીને એને પ્રેમથી ભેટ્યા. બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા. ઇન્દ્રરાજની આંખના ઇશારે ફરી નાચગાન શરૂ થયા. દેવાંશીએ મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોલડે સોહે સોહામણી ઝૂલ, ગીત મીઠી લહકથી ગાયું. એમના ગામનો દેવલો સ્વર્ગની અપ્સરા દેવાંશી થઈ ગયો હતો. તે રૂપરૂપના અંબાર જેવો હતો. એની આગળ બીજી અપ્સરા ઝાંખી લાગી. નાચગાન ફરી બંધ થયા પછી ઇન્દ્રરાજ બાબુને જમના લઈ ગયા. ત્યાં બાબુને ચોખા ઘીની ધારવાળું છૂટું ચૂરમું જમાડ્યું, બંગલા પાન ખવડાવ્યું. બાબુએ દેવસી સાથે થોડો આરામ કર્યો. પછી બાબુને પૃથ્વીલોકમાં પાછો મોકલી દીધો. આમ બાબુએ એક દિવસ સ્વર્ગમાં રહેવાનો આનંદ લીધો. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો, એક સવારે બાબુના જીવનમાં અચાનક શું બન્યું? ઉત્તર, એક સવારે બાબુ નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો અને અચાનક મૂંઝારો થતા એ ઢળી પડ્યો. એવામાં બાબુના મા બાપને રડતા મૂકીને પાંખોવાળા બે દેવદૂતોએ બાબુને ફૂલની જેમ ઉચકી લીધો. તેઓ ઠંડા વાદળામાંથી પસાર થતા આકાશમાં ઉડી રહ્યા હતા, પરંતુ વાતાવરણ અતિશય ઠંડુ હોવાને લીધે બાબુને 2-4 છીકો આવી ગઈ. પ્રશ્ન 2, દેવલો દેવલામાંથી દેવાંશી કેવી રીતે બની ગયો? ઉત્તર, દેવલો ભણતો હતો ત્યારે એને ગાવાનો ખૂબ શોખ હતો. એ સહજ રીતે ગાતો હતો, પરંતુ 2 વર્ષ પહેલાં સાપ કરડવાથી દેવલો મૃત્યુ પામ્યો હતો. દેવલાની કુદરતી રીતે ગાવાની અદાથી એને સ્વર્ગમાં સ્થાન મળ્યું અને એ દેવલામાંથી સુંદર અપ્સરા બની ગયો અને એનું નામ દેવાંશી પડ્યું.
પ્રશ્ન ત્રણ, સ્વર્ગમાં દેવાંશીનું શું સ્થાન હતું? ઉત્તર, સ્વર્ગમાં નાચગાન થાય ત્યારે દેવાંશી સુરીલું ગીત ગાતી, એમાંય એણે મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોલડે સોહે સોહામણી ચૂલ, ખૂબ મીઠાસ અને હલકથી ગાયું, સ્વર્ગમાં એનું ઘણું માન હતું, એના પર ઇન્દ્રરાજના ચાર હાથ હતા, દેવાંશીને એના પ્રિય ભાઈબંધ બાબુ વગર ગમતું ન હતું, એની ઈચ્છા બાબુને સ્વર્ગમાં બોલાવવાની હતી. દેવાંશીના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્રરાજે દેવાંશીની આ ઈચ્છા પણ પૂરી કરી. આમ દેવાંશી કુદરતી રીતે નાચતી ગાતી એને લીધે તેને સ્વર્ગનો મોભો મળ્યો હતો. પ્રશ્ન ચાર, દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો. ઉત્તર, દેવાંશી ઉપે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્રરાજે દેવલાને વરદાન માગવા કહ્યું. દેવલાએ ઇન્દ્રરાજા પાસે એના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી. ઇન્દ્રરાજે એમની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાવો મળ્યો. આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી. પ્રશ્ન પાંચ, દેવાંશીએ બાબુને વિદાય આપતા શી શિખામણ આપી? ઉત્તર, દેવાંશીએ બાબુને વિદાય આપતા શિખામણ આપી કે તું પુણ્ય કરજે પણ કરવા ખાતર નહીં, એનો વિચાર પણ નહીં કરતો, એ પુણ્ય આપોઆપ થવું જોઈએ, કુદરતી. પ્રશ્ન છ, કુદરતી એકાંકી દ્વારા લેખકે શેનો મહિમા રજૂ કર્યો છે? ઉત્તર, કુદરતી એકાંકી દ્વારા લેખક એમ કહેવા માંગે છે કે જે કંઈ પુણ્ય કાર્ય કરવું હોય તે સહજપણે થવું જોઈએ. જે પુણ્ય કાર્ય સહજ રીતે કુદરતી રીતે થાય એ જ સાચું પુણ્ય કાર્ય છે. લેખકે કુદરતી એકાંકીમાં બાબુ અને દેવાંશીના પાત્ર દ્વારા સાચા પુણ્ય કાર્યનો મહિમા હળવી શૈલીમાં નાટ્યાત્મક રીતે મળમાળી ભાષામાં રજૂ કર્યો છે. પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પેલું, કુદરતી એકાંકીના લેખકનું નામ લખો. ઉત્તર, કુદરતી એકાંકીના લેખક લાભશંકર ઠાકર છે. પ્રશ્ન બે, કુદરતી કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. ઉત્તર, કુદરતી એકાંકી છે. પ્રશ્ન ત્રણ, બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો? ઉત્તર, બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં દેવાંશી અપ્સરા બની ગયો હતો. પ્રશ્ન ચાર, મારા બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ, બહુ યાદ આવે છે, એને તેડાવો. આ વાક્ય કોણ બોલે, કોને કહે છે? ઉત્તર, મારા બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ, બહુ યાદ આવે છે, એને તેડાવો. એ વાક્ય દેવલો બોલે છે અને ઇન્દ્રરાજાને કહે છે. પ્રશ્ન પાંચ, સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય? ઉત્તર, સ્વર્ગના નિયમ મુજબ કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય પુણ્ય ગણાય. પ્રશ્ન છ, બાબુનું કયું પુણ્ય કર્મ તેની સ્વર્ગમાં લઈ ગયું? ઉત્તર, બાબુએ પેશાબ કરતા બે ડગ ખસીને એક કીડીને મરતા બચાવી તેનું આ પુણ્ય કર્મ
તેને સ્વર્ગમાં લઈ ગયો. પ્રશ્ન 7. ઇન્દ્રરાજાએ બાબુને શું કહીને બથમાં લીધો? ઉત્તર: ઇન્દ્રરાજાએ આવો બાબુરાજ કહીને બાબુને બથમાં લીધો. પ્રશ્ન 8. ઇન્દ્રરાજાએ બાબુને ક્યાં બેસાડ્યું? ઉત્તર: ઇન્દ્રરાજાએ બાબુને પોતાની પાસેના સિંહાસન પર બેસાડ્યો. પ્રશ્ન 9. દેવાંશીએ બાબુને સ્વર્ગમાં આવવા માટે શું કરવાની સલાહ આપી? ઉત્તર: દેવાંશીએ બાબુને સ્વર્ગમાં આવવા માટે કુદરતી રીતે પુણ્ય કાર્ય કરવાની સલાહ આપી. પ્રશ્ન 10. પરસોત્તમ દાતરે બાબુને તપાસી શું લાવવા કહ્યું? ઉત્તર: પરસોત્તમ દાતરે બાબુને તપાસી ગંગાજળ લાવવા કહ્યું. પ્રશ્ન 11. દેવદૂતો બાબુને ક્યાં લઈ ગયા? ઉત્તર: દેવદૂતો બાબુને સ્વર્ગમાં લઈ ગયા. પ્રશ્ન 12. સ્વર્ગમાં સિંહાસન ઉપર કોણ બિરાજેલા હતા? ઉત્તર: સ્વર્ગમાં સિંહાસન ઉપર ઇન્દ્રરાજા બિરાજેલા હતા. પ્રશ્ન 13. જમી લીધા પછી ઇન્દ્રરાજાએ શું ખાધું? ઉત્તર: જમી લીધા પછી ઇન્દ્રરાજાએ બંગલા પાન ખાધું. પ્રશ્ન 14. સો ગયા પછી કાશી ફઈએ શું બનાવવા આંધણ મૂક્યું? ઉત્તર: સૌ ગયા પછી કાશી ફઈએ લાપસી બનાવવા આંધણ મૂક્યું. પ્રશ્ન 15. બાબુ એક દિવસ માટે સ્વર્ગનો લાવો કેમ લઈ શક્યો? ઉત્તર: બાબુ એક દિવસ માટે સ્વર્ગનો લાવો લઈ શક્યો કારણ કે તેના સાથે કુદરતી રીતે એક પુણ્યનું કામ થઈ ગયું હતું. જો તમને અમારો આ પ્રશ્નોત્તરીનો વિડીયોઝ બધા જ વિડીયોઝ જો પસંદ આવતા હોય તો અમારા આ વિડીયોઝની અંદર કોમેન્ટ કરવાનું ન ભૂલશો. અને અમારો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.